स्टार्ट। नमस्कार मित्रों, विरम गामनी शहरनी जनता ने लायन्स क्लब वतीना अभिनंदन आभार। कारण के विरम गामनी जनताए अगाऊ जयरे ब्लड ड्रॉ जरूर पड़ी लायन्स क्लब द्वारा तेरे विनंती करवामां आवी हती, त्यारे विरम गामना तमाम रेकॉर्ड तोड़ीने रेकॉर्ड तोड़ ब्लडनुं डोनेशन करेलुं। एवी ज रीते आपणे 20/12/2020 रोज फरी एक वक्त ब्लड कैम्पनुं आयोजन कर्युं। खरेखर आपणे एक सूत्रने सार्थक करवानुं छे કે મારું બ્લડ મારા ગામ માટે, મારું બ્લડ મારા સ્વજન માટે, મારું બ્લડ મારા મિત્ર વર્તુળ માટે। કારણ કે આપણું જે બ્લડ છે આપણા ગામમાં રહેવાનું છે, એનો લાભ આપણને મળવાનો છે। કોરોનાની મહામારીના કારણે બ્લડની ખૂબ મોટી અછત સર્જાઈ છે, ત્યારે બ્લડ એકત્રિત કરવું ખૂબ જરૂરી છે। અને આપણે યુનિટ અહીંયા વિરમગામમાં ચાલુ કર્યું છે કે બ્લડ આપણે વિરમગામમાં સ્ટોરેજ કરીશું। આપણા પેશન્ટ જે વિરમગામ શહેરના તાલુકાના છે તેમને બ્લડ વિરમગામમાં મળી રહેશે આશયથી, અને એ આશય આપણો પૂર્ણ પણ થયો। આપણે ખૂબ મોટી માત્રામાં લોકો સુધી બ્લડ ડોનેટ કર્યું, પૂરું પાડ્યું છે। પરંતુ ફરી એકવાર અછત સર્જાતા ઉપરથી આપણને બ્લડ મળવામાં તકલીફ પડી રહી છે। તેથી લાયન્સ ક્લબ અને હિન્દુસ્તાન ગામના સૌજન્યથી આપણે 20/12/2020 રોજ ફરી એક વખત વિરમગામમાં બ્લડ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। મિત્રો, ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે, પરંતુ બ્લડની જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એવા લોકોને આપણે પૂછવું પડે કે જે બ્લડની અછત સર્જાય ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે। આપણે પહોંચી નથી વળતા, ગરીબ માણસ તો ક્યારેય નથી પહોંચી શકતો, ત્યારે ગરીબ માણસને મદદરૂપ થવા માટે આપણા ગામના દરેક નાગરિકને મદદરૂપ થવા માટે આજે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ એના પ્રમુખ શ્રી મુર્તુજાભાઈ અને તમામ બોડી અહીંયા હાજર છે। એ લોકોની તમામની વિનંતી છે કે આપણું બ્લડ આપણા ગામ માટે, આપણું બ્લડ આપણા શહેર માટે, આપણું બ્લડ આપણા પોતાના સ્વજન અને મિત્ર વર્તુળ માટે। તેથી આવો અને ખૂબ મોટી માત્રામાં જૂનો રેકોર્ડ પણ તોડી અને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવા વિરમગામ શહેર અને તાલુકાની નગર જનતાને હું વિનંતી કરું છું। અને હું મારા જ્યાં સુધી આ વિડીયો પહોંચે છે, જે મને ઓળખે છે કે નથી ઓળખતા, એ બધાને વિનંતી કરું છું કે ક્યાંક ને ક્યાંક આપણા કોઈ સ્વજનની જરૂર પડે ત્યારે આપણને વિરમગામમાં જ બ્લડ મળી રહે, અને આટલી સરસ સેવા પૂરું પાડતું લાયન્સ ક્લબ ઓફ વિરમગામને પણ હું હાર્દિક શુભેચ્છા અને અભિનંદન આપું છું। બસ આવી જ રીતે આવા જ સારા કાર્ય કરતા રહો અને વિરમગામની સુખાકારીના નિર્ણયો આપ લેતા રહો। તે સાથે શુભેચ્છા, અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતા।